નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડપોડા ગામ ખાતે શ્રી ભૂપતસિંહ પરમાર તથા સરપંચ પરિવાર દ્વારા સ્વ કેસાજી જુગાજી પરમાર પૂર્વ સરપંચ શ્રી હતા એમના સ્મરણાર્થે પ્રવેશદ્વારના તથા એમની ઓફિસ કે કોર્પોરેશનના ઉદ્ઘાટનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો જોડાયા હતા. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ લલિતસિંહ પરમારસિંહ ઠાકોર છે. હું પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય છું. મારી સાથે ડભોડા ગામના સરપંચ શ્રી ભૂપતસિંહ છે. અને આજે જે કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમ ત્રિભેટે કાર્યક્રમ કહી શકાય. અમારા ગામના સરપંચ શ્રી પૂર્વ સરપંચ શ્રી કેશાજી જુગાજી ઠાકોર 1983 થી 1987 દરમિયાન ખૂબ સફળ સરપંચ તરીકે એમણે ગામની સેવા કરેલી અને ખૂબ સારા વિકાસના કામો જે તે સમયે કરેલા. એમની યાદમાં આ ગામમાં પ્રવેશવાનું મુખ્ય જે પ્રવેશદ્વાર છે, પ્રવેશની જે જગ્યા છે, જે રોડ છે, ત્યાં એમની યાદમાં આજે એમના દીકરા શ્રી કે સરકાર અને ભૂપતસિંહ એમની યાદમાં અહીંયા ભવ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આજે એનો શિલાન્યાસ છે. અમે ગ્રામજનોએ પણ આજે એમની યાદમાં એમની સાથે ખભે ખભો મિલાઈ અને એમણે જે કામ એમના સમયે કર્યું હતું, એવું ડભોડા ભાગોળનું જે તળાવ, એ તળાવનું બુરાણ કરીને ત્યાં પીએચસી દવાખાનું ત્યાં સ્કૂલ બનાવવાનું એમણે આયોજન કર્યું હતું, એની યાદગીરી કાયમ રહે એના માટે આજે અમે સહભાગી થયા છીએ. એમના નામરૂપે ડભોડા ભાગોળ વિસ્તારમાં લવારપુર જતા જે પાણીનો ભરાવ દરસાલ થતો હતો તે જગ્યાએ આજે અમે 40-45 લાખ રૂપિયાનું સીસી રોડનું મુહૂર્ત પણ અમે આજે કર્યું છે. અને એ તમામ કામ સ્વર્ગસ્થ શ્રી કેશાજી જુગાજી ઠાકોરને પરમારને અમે ડેડિકેટ કરીએ છીએ, સમર્પિત કરીએ છીએ. અને સાથે સાથે એમના પુત્ર કનુસિંહની આજે કે કોર્પોરેશન નામની કોર્પોરેટ ઓફિસનું એમનું લોકાર્પણ પણ છે. અને ત્યાં સમગ્ર તમામ નાત જાતના આગેવાનો, ગામ આગેવાનો, ચૂંટાયેલા બિન ચૂંટાયેલા સંગઠનના તમામ હોદ્દેદારો સાથે રહી અને સ્વર્ગસ્થની યાદમાં એક અવિભાજ્ય અંગ બની અને એમના આ પ્રસંગને દીપાવવા માટે કટિબદ્ધ છીએ. આજે દિવસ દરમિયાન એવું આમ જોવા જઈએ તો શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમે આયોજન એમના માનમાં યાદ આજે આયોજન કરેલું હતું. સૌ પહેલાં આયોજન હતું કે કોર્પોરેશનની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન કરવાનું, પછી એમની યાદમાં અહીંયા જે ભવ્ય પ્રવેશદ્વાર બનવાનું છે એ પ્રવેશદ્વારના શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ, અને ઉપરાંત સરપંચે અને અમે વિચારી અને ગામ આગેવાનો સાથે મસલત કરી અને એમની યાદમાં એમણે જે કામગીરી, નોંધનીય કામગીરી જે તે સમયે કરી હતી, એ વિસ્તારમાં જે પાણી ભરાવાનો પ્રશ્ન રહેતો હતો એ પાણી ભરાવાનો પ્રશ્ન કાયમ માટે સોલ્વ થાય એના માટે 1.5 થી 2 ફૂટ જમીનના લેવલથી ઊંચો અને 27 ફૂટ પહોળો સીસી રોડ બનાવવાનો અને એ જે પાણીનો પ્રશ્ન હતો એ કાયમ માટે સોલ્વ થઈ જાય એવા ભાવ સાથે અમે આજે 3 કાર્યક્રમમાં જે આયોજન કર્યું છે.